હવે જે સમાચારો વિસ્તારથી નવસારીના હીરાના વેપારીને છેતરી 28.34 લાખ રૂપિયાના હીરા લઈને ફરાર થઈ ગોવાના બીચ પર જલસા કરી રહેલા આરોપીને નવસારી એલસીબી પોલીસે ગોવાના આરંબોલ બીચ પરથી ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછને આધારે નવસારી ટાઉને અન્ય એક આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી નવસારી પોલીસે એક મહિનાની અંદર લાખોના હીરા ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે નવસારીના હીરાના વેપારીને લાખોના હીરા રોકડેથી ખરીદવાની લાલચ આપી રાજસ્થાની વેપારી બની આવેલા સુરતના દીપક ઉર્ફે નિખિલ પટેલે નવસારીના સ્થાનિક હીરા દલાલની મદદથી હીરાના વેપારી ભૂરા દેસાઈ પાસેથી 28.34 લાખ રૂપિયાના હીરા જોવા મંગાવ્યા હતા અને બાદમાં હીરા જોવાના બહાને ઓફિસમાંથી બહાર નીકળી નિખિલ ફરાર થઈ ગયો હતો આ સમગ્ર પ્રકરણમાં ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ હરકતમાં આવેલી પોલીસે નવસારીના દલાલ અને ઓફિસ માલિકની ધરપકડ કરી હતી સમગ્ર મામલે બે આરોપી અને મુદ્દામાલ કબજે કરાતા જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપી હતી જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસે સુરતમાં નોંધાયેલા આ જ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ચકાસતા સુરતના વરાછામાં રહેતા દીપક ઉર્ફે નિખિલ હોવાનું સામે આવ્યું હતું જેને આધારે આરોપી ગોવા અને રાજસ્થાનમાં હોવાની કડી મળ્યા બાદ નવસારી એલસીબી પોલીસની ટીમ ગોવા પહોંચી હતી જ્યાં વિદેશી ટુરિસ્ટની જ્યાં ભીડ વધુ હોય તેવા બીચ પર તપાસ કરતા આરોપી દીપક આરંબોલ બીચ પરથી ઝડપાયો હતો પોલીસે આરોપીને પૂછપરછ કરતા તેનો અન્ય સાથી રાજસ્થાનનો મોહિત સેન અને સુરતના રસિકનું નામ ખોલ્યું હતું જ્યારે દીપકના ભાડાના મકાનમાંથી પોલીસે 28.34 લાખના હીરા રિકવર કર્યા હતા જ્યારે ટાઉન પોલીસની ટીમે રાજસ્થાનથી મોહિતની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપી દીપક રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે જેની સામે સુરતમાં બે અને ભાવનગરમાં એક મળી આ જ પ્રકારના ત્રણ ગુના નોંધાયા છે જ્યારે આરોપી રસિકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં 10/1/2022 રોજ ઉરાભાઈ કાનાભાઈ દેસાઈ કરીને છે હીરાના વેપારી એમણે ચાર આરોપીઓ વિરુદ્ધ એમના 28,34,000ના જે હીરા છે એ હીરા ખરીદવાના બહાને લઈ અને નાસી ગયેલી એટલે પ્રમાણે ઠગાઈનો 400/420 મુજબ આઈપીસી મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો એનું સંદર્ભમાં પ્રથમ બે આરોપીઓ છે હીરા દલાલ આતિશભાઈ શાહ અને જે ઓફિસના હતા દિનેશભાઈ પાલે બંનેને એ વખતે જ પોલીસ દ્વારા અટક કરી અને પૂછપરછ કરવામાં આવેલ હતી જે હીરા જે લઈ જનાર બે આરોપીઓ બાઇક ઉપર એના સીસીટીવી ફૂટેજ ટાવર ડમ્પ એના આધારે આખું એનાલિસિસ જે ટેકનિકલ એનાલિસિસ છે સ્ટાર્ટ કરવામાં અમારી એલસીબી પીએસઆઈ એમજી પાટીલ દ્વારા આખી ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલું હતું અને આ જે ગુનાની તપાસ છે એ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમઆરવાળા દ્વારા કરવામાં આવી રહેલ હતી પીએસઆઈ પાટીલ જે છે એમણે જે હ્યુમન ઇન્ટેલિજન્સ મુજબ આવી જે એમઓથી જે ગુનાગારો જે કામ કરતા હોય છે ગુના આચરતા હોય છે એની ડિટેલ્સ સુરત સિટીમાંથી પણ મેળવેલ હતી ને એને કમ્પેર કરતાં જે આરોપી છે પ્રથમ દીપક મધુભાઈ દેવાણી કરીને એ જ આરોપી હોવાનું સાબિત પ્રથમ દ્રષ્ટિએ એવું દેખાયેલું હતું ત્યારબાદ એના જે સર્વેલન્સમાં એના જે સેલ નંબરો મૂકવાના હતા આરોપી દ્વારા 5 થી વધુ સેલ નંબરોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એના દ્વારા સેલ નંબર છે ચેન્જ કરી નાખવામાં આવતા હતા અને એ દરમિયાન આખી જે પ્રોસેસ એનું બેકગ્રાઉન્ડ ને ડિટેલ્સ મેળવ્યા બાદ એનું લોકેશન ગોવા ખાતે આવેલું હતું અને પીએસઆઈ પાટીલ અને એમની અમારી જે ટીમ છે એલસીબીની એ જે છે મેઇન આરોપી દીપક મધુભાઈ દેવાણી એને ત્યાંથી અરેસ્ટ કરી અને નવસારી ખાતે લાવવાનું ત્યારબાદ જે બીજો આરોપી છે મોહિત ઓમપ્રકાશ જૈન એનું જે લોકેશન છે રાજસ્થાન ખાતેનું જોધપુર શહેર છે એ બીજી ટીમ પણ જે છે અહીં આવ્યા પછી પૂછપરછ બાદ તરત જ રાજસ્થાન રવાના કરવામાં આવી અને બંને આરોપીઓની પૂછપરછ છે એ શરૂ કરવામાં આવેલ હતી ત્યારબાદ જે છે આરોપી દીપક એની એમઓ એ પ્રકારની હતી કે એ અલગ અલગ નામ ધારણ કરીને આ પ્રકારનું જે છે હીરાની છેતરપિંડી કરતો હતો અગાઉ પણ એના વિરુદ્ધ સુરત સિટી અને ભાવનગરમાં ગુના દાખલ થયેલા છે ત્યારબાદ એની વધુ પૂછપરછમાં તેણે જે દીપક છે એના હીરા છે એના ગોવા ખાતેના ભાડાના મકાનમાં સંતાડેલો હોવાનું જણાવ્યું ત્યારબાદ જે છે આ ગુના તપાસના તપાસનીસ અધિકારી એમઆરવાળા એલસીબીની ટીમ સાથે ગોવા જઈ આરોપીની સાથે લઈ જઈ અને તમામ જે મુદ્દામાલ છે એ અનટચ જે પેકેટમાં જે ફરિયાદી પાસેથી લઈ જવામાં આવેલો હતો એ જ પ્રમાણેનો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે
અને આ ગુનાની તપાસ છે એ હાલમાં ચાલુમાં છે અને આની અંદર કોણ કોણ બીજા પણ કોઈ વ્યક્તિઓ જે છે સંડોવાયેલા છે એની પણ તપાસ હાલમાં ચાલુમાં છે અને પોલીસની જે પ્રથમ અગ્રીમતા હતી કે મુદ્દામાલ રિકવરી તો આ ગુના તપાસને આ જે છે એમાં 100% મુદ્દામાલ રિકવરી 28,34,000 ની થયેલી છે।